અને આ બીજો પ્રશ્ન જોયો એનો ઉપયોગ જોયો આ આપણે વિવિધતા જોવાનું છે પંચાણું એની પક્ષીના પંચાણું ત્યાર પછી જવાબ આપવાનું છે કે દરેક પક્ષીઓના પંજા એક સરખા હોતા નથી દરેકમાં વિવિધતા જોવા મળે છે ઘણા પંજા આંગળીઓની જેમ જુદા હોય છે ત્યારે કેટલાકના આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા હોય છે તો તમે તમારી બુકમાં તમે ચિત્ર જોજો તો અમુક જે પક્ષીઓ છે એના પંજા છે એ એકદમ આમ જોઈન્ટ કરેલા હોય છે અને ઘણા પક્ષીઓના પંજા છે એ આમ આંગળીઓ અલગ અલગ હોય છે ચામડી સાથે જોડાયેલા હોય છે કેટલાકના પંજા ટૂંકા હોય છે તો કેટલાકના લાંબા હોય છે ઘણાના પંજા મજબૂત અને લાંબા નખ વાળા હોય છે વગેરે રીતે અલગતા જોવા મળે છે બરાબર અહીંયા આપણો આ પાઠ 16 છે એ કમ્પ્લીટ થાય છે તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યાએ નાના પ્રશ્ન અને મોટા પ્રશ્ન જવાબ લખવાના રહેશે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ